બાપુ, મેડિકલ સાયન્સ જ્યાં ટૂંકું પડે છે ત્યાં આપણે કેટલાય કિસ્સામાં જોયું છે, ત્યાં કોઈ સાધુના, કોઈ સંતના, કોઈ જગ્યાના આશીર્વાદ માણસને ફળતા હોય છે. કેટલા બધા કિસ્સામાં આપણે જોયું છે. તો ભારત પાસે, આપણી સૌરાષ્ટ્ર પાસે, ગુજરાત પાસે સંતો છે, મહંતો છે, મોટી જગ્યાઓ છે. તો મેડિકલ સાયન્સને પણ આપણા આશીર્વાદ, આપના આશીર્વાદ છે એ એનાથી આગળ અતિક્રમી જતા હોય છે. મેડિકલ સાયન્સ જ્યાં ટૂંકું પડે ત્યાં સંતના આશીર્વાદ કામ કરે છે. તો આ કોઈ ચમત્કારિક બાબત છે કે શું આપ તો વર્ષોથી આ જગ્યા સાથે સંકળાયેલા છો? ચમત્કાર તો શ્રદ્ધાનો અતિરેક થાય અને ચમત્કાર કહીએ છીએ આપણે. એક સહજ ક્રિયા હોય છે સાહેબ એની, કે એક પારિવારિકતા કેળવી લેવી, અથવા તો એ દુઃખ સાથે પરોવાઈ જવું, અથવા તો એ દુઃખ ન લઈ શકી પણ એના આશ્વાસન. ઘણીવાર એવા યોગ બનતા હોય છે કે એનો આત્મવિશ્વાસ ખૂબ દ્રઢ હોય છે. વિશ્વાસ, પ્રેમ, અનુસરણ, આજ્ઞા, વિવેકથી એનું સમાધાન થતું હોય છે. ક્યારેક દૈવત્ય શક્તિનું આવરણ થતું હોય, ક્યારેક દૈવત્ય શક્તિ એના શ્રદ્ધામાં હોય. હનુમાન શક્તિથી ઘણીવાર આ વસ્તુ એની શ્રદ્ધામાં ઉતરતું હોય છે. અને અમે ચમત્કાર નથી કહેતા, એ સહજ ક્રિયા છે બધી. એના માટે કાંઈ ચોઘડિયા ન હોય, એના માટે કાંઈ વાર તહેવાર કે નક્કી ન હોય. સહજમાં થતી હોય છે. કરુણાનું પ્રેક્ટિકલ તમે એને ચમત્કાર કહો છો, અમે એને શ્રદ્ધા કહીએ છીએ. શ્રદ્ધા રાખો ભાઈ, તમારું કામ ઠાકર કરશે. શ્રદ્ધા રાખો ભાઈ, તમારું કામ અમારા આપા ગીગા કરશે. શ્રદ્ધા રાખો ભાઈ, તમારા ગઢિયાના કર્મ હારા હશે, ખરા છે, ખરા કર્મમાં છો તો તમારું કાર્ય સિદ્ધ થશે. બસ આ અમારો મંત્ર હોય છે. બરાબર. તો એનો અર્થ એવો થયો બાપુ કે જે સંતો છે, મહંતો છે, એ પોતે માત્ર નિમિત્ત બને છે. નિમિત્ત બને છે, એ ખાલી એક આ જે કાંઈ અમંગલ હોય એને મંગળમય કરી નાખે છે, અને મંગળ હોય એને ખુશીમાં લઈ જાય છે. આનંદ, પ્રમોદ અને પ્રેમમાં માનવતાવાદીની ચાવી મહાપુરુષો બતાવે છે. એનો કોઈ સ્વાર્થ નથી હોતો સાહેબ એમાં, અને આમાં કોઈ ચમત્કારની વાત નથી. સહજ રહેવું એ બહુ મોટો ચમત્કાર છે. વર્તમાન વિજ્ઞાન, ટેકનોલોજી, મીડિયા યુગમાં કાંઈ આડંબર વગરના, કાંઈ ફંદ ફતુરા વગર એકદમ સહજ તમારું માનવ જીવન છે. છાયામાં છો તો જગ્યા છો તો બીજાને છાયા આપો. આ પારિવારિકતા છે, આ સનાતનતા છે. અને કોઈની હૂગ ન ચડવી જોઈએ, અથવા તો કોઈની ગંદકી ન લાગવી જોઈએ. આ એક તમે એને અમે શ્રદ્ધાથી કહીએ કે ભાઈ આ એક અમારા તરફથી સંદેશો છે.